ઘણા લોકોને દૂધીની એક પણ વાનગી ભાવતી નથી હોતી, પણ આજે કિચન સિરીઝમાં દૂધીની એકદમ ચટાકેદાર રેસીપી બનવાની છે. એટલે જે લોકો દૂધી જોઈને મોં બગાડતા હોય ને, એ લોકો પણ માગી માગીને ખાશે. અને સાથે જો ગરમા ગરમ બાજરીનો રોટલો ગોળ અને છાશ મળી જાય ને, પછી તો પૂછવું જ શું. તો ચાલો આજે અલગ જ રીતે બનતા દૂધીના ઓળા સાથેની કાઠિયાવાડી થાળી બનાવી લઈએ. દૂધીનો ઓળો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેવી દૂધી લીધી છે. કડક અને જાડી હોય એવી દૂધી ના લેવી. જે દૂધીમાં પાણીનો ભાગ વધારે લાગે, સોફ્ટ હોય, પાતળી હોય એવી દૂધીની પસંદગી કરવી. અહીં દૂધીને બંને સાઈડથી કાપી લેવાની છે. અહીં તમે જોઈ શકો છો દૂધી એકદમ સોફ્ટ છે, બીનો ભાગ પણ વધારે નથી. હવે આ દૂધીના 3 કટકા કરી લઈશું. આ દૂધીને આપણે શેકવાની છે, તો આખી પણ રાખી શકો છો અને કટકા પણ કરી શકો છો. સાથે આપણે 2 ટમેટા લેવાના છે, 2 તીખા મરચાં લેવાના છે. મરચાં તમે તમારી પસંદગી મુજબ વધતા ઓછા લઈ શકો છો. સાથે 1 આદુનો ટુકડો, 10 થી 12 કળી લસણ અને 1 મોટી ડુંગળી લેવાની છે. હવે અહીં દૂધીના આપણે 3 કટકા કરી લીધા છે, તો દૂધીના દરેક કટકામાં 1 ઊભો કટ લગાવીશું અને એમાં આપણે વચ્ચે લસણને ગોઠવી દઈશું, જેથી દૂધી સાથે એકદમ સારી રીતના શેકાઈ પણ જશે અને એની ફ્લેવર દૂધીમાં એકદમ સરસ રીતના બેસી જશે. તો આવી રીતે બધા કટકામાં લસણને ગોઠવી દેવાનું છે અને ઉપર આપણે થોડું તેલ પણ સ્પ્રેડ કરી દઈશું. ઘણા લોકો દૂધીનો ઓળો બાફીને બનાવે છે, પણ અહીં આપણે દૂધીને શેકીને બનાવવાનો છે. શેકીને બનાવવાથી એનો ટેસ્ટ એકદમ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણે એક જાડી લેવાની છે. જો તમારી પાસે આવી જાડી ના હોય તો કોઈ પણ ઘઉં ચાળવાનો ચારણો હોય એની ઉપર પણ તમે દૂધીને શેકી શકો છો, અથવા તો આખી દૂધીને ડાયરેક્ટ ફ્લેમ પર રાખીને પણ શેકી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે દૂધીને શેકી લેવાની છે. સાથે આપણે 2 ટમેટા પણ ઉમેરી દઈશું, એટલે ટમેટા પણ એકદમ સારી રીતના શેકાઈ જાય. તો આ દૂધીને શેકાતા 7 થી 8 મિનિટનો ટાઈમ લાગશે. દૂધી જેમ શેકાતી જાય એમ એની સાઈડ ચેન્જ કરતા જવું. સાથે ટમેટા છે એ 3 થી 4 મિનિટમાં શેકાઈ જશે. ટમેટાની ઉપરની સ્કીન તરત જ અલગ થવા લાગશે, તો આપણે ટમેટાને સાઈડમાં કાઢી લઈશું. હવે ફરી 3 થી 4 મિનિટ પછી દૂધી એકદમ સરસ રીતના શેકાઈ ગઈ છે. દૂધીમાં પાણીનો ભાગ વધારે છે એટલે એકદમ સોફ્ટ બની ગઈ છે. તો હવે દરેક દૂધીના કટકાને આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે અહીં એકદમ પ્રોપર રીતના દૂધી પણ શેકાઈ ગઈ છે અને ટમેટા પણ શેકાઈ ગયા છે. તો બંને ટમેટાની ઉપરની સ્કીન ઉખાડી લઈશું અને એકદમ ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે. સાથે હવે એક ચપ્પુની મદદથી દૂધીની છાલ પણ ઉતારી લેવાની છે. અહીં દૂધી પ્રોપર રીતના શેકાઈ ગઈ હોવાથી છાલ ઉતારતા જરાય વાર નથી લાગતી. દૂધીમાં રાખેલું લસણ પણ શેકાઈ ગયું છે એટલે આપણે એને અલગ કાઢી લઈશું. અહીં દૂધી એકદમ કૂણી હોવાથી અંદર સુધી એકદમ શેકાઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી દૂધીને તૈયાર કરી લેવાની છે અને ઝીણા ટુકડામાં કાપી લેવાની છે. દૂધીને એકદમ બારીક ટુકડામાં કાપતા થોડી વાર લાગશે, તો અહીં આપણે ચોપરનો ઉપયોગ કરીશું. તો માત્ર 1 જ મિનિટમાં દૂધી એકદમ બારીક ચોપ થઈ ગઈ છે. હવે આ દૂધીને એક બાઉલમાં કાઢી લઈશું. સાથે હવે દૂધીની જેમ ડુંગળીને પણ ચોપ કરી લેવાની છે. સાથે લીલા મરચાં, આદું અને લસણને પણ સાથે ચોપ કરી લીધું છે અને ટમેટા તો આપણે સમારીને રાખ્યા જ હતા. તો આ બધી વસ્તુ તૈયાર છે. તો હવે માટીના વાસણમાં દૂધીનો ઓળો બનાવી લઈશું. તો માટીના વાસણને ગેસ ઉપર પ્રોપર રીતના ગરમ થવા દેવાનું છે, ત્યારબાદ તેલ ઉમેરવાનું છે. તો અહીં 4 થી 5 ચમચી જેવું તેલ ઉમેરી રહી છું. તેલ થોડું વધારે લઈ રહી છું, પરંતુ જે લોકો ઓછા તેલમાં બનાવવું હોય એ બનાવી શકે છે. તો 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું અને સાથે ડુંગળીને પણ ઉમેરી દેવાની છે. ડુંગળી સતડાઈને જ્યાં સુધી ગુલાબી રંગની ન થાય, ડુંગળીની કચાશ નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે. આ ડુંગળીને સતડાતા 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે. હવે જે આપણે દૂધીના કટકામાં રાખેલું લસણ હતું એની સાથે મરચાં અને આદુને પણ ચોપ કરી લીધા હતા, તો એ પણ ઉમેરી દેવાનું છે. અને જ્યાં સુધી મરચાં સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાના છે. સાથે થોડી વધારે તીખાશ માટે 2 લવિંગ ઉમેરી રહી છું, એ બિલકુલ ઓપ્શનલ છે. હવે ટમેટાને પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું.
એકથી બે મિનિટમાં તેલ ઉપર આવી ગયું છે તો હવે બધા મસાલા પણ કરી લઈએ. તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેવું લાલ મરચું ઉમેરી રહી છું. અહીં લીલા મરચાં તીખા લીધા હોવાથી રંગ માટે હું કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરી રહી છું. સાથે 1/2 ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું છે. તો મસાલા બરોબર સતળાયા હશે ને તો ઓળો એકદમ ટેસ્ટી બનશે. આ દૂધીનો ઓળો આપણે 12 માસ બનાવી શકીએ છીએ. જે લોકોને રીંગણા નથી ભાવતા અથવા તો ઉનાળામાં ખાવાથી ગરમ લાગે છે, મોઢું આવી જાય છે, એ લોકો દૂધીનો ઉપયોગ કરીને ઓળો બનાવી શકે છે. હવે મસાલા બરોબર સતળાઈ ગયા છે તો દૂધી પણ ઉમેરી દઈશું. આ દૂધીનો ઓળો એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમને ખબર જ નહીં પડે કે આમાં આપણે દૂધી ઉમેરી છે. એટલે જે લોકો દૂધી ક્યારેય નથી ખાતા ને એ પણ જો એકવાર બનાવીને ખાશે ને તો એમને પણ ભાવવા લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આ ઓળો છે એ તૈયાર થઈ ગયો છે. તો કોથમરીથી ગાર્નિશ કરી લઈએ. હજુ આ ઓળાને એક સ્મોકી ફ્લેવર આપવાની બાકી છે. તો બીજા ગેસ ઉપર મેં એક કોલસાને ગરમ કરવા રાખી દીધો છે. હવે એ કોલસાને આપણે આ ઓળાની વચ્ચે રાખવાનો છે. તેના માટે આપણે ઓળામાં વચ્ચે જગ્યા કરી 2 કે 3 ડુંગળીના ફોતરાને ત્યાં રાખી દેવાના છે. એની ઉપર આપણે કોલસો મૂકીશું. હવે કોલસો ગરમ થઈ લાલ થવા લાગે ને ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કોલસાને ચીપિયાથી ઉપાડી ડુંગળીના ફોતરા ઉપર રાખી દઈશું. અને આ કોલસા ઉપર આપણે 1/2 ચમચી જેવું તેલ કે ઘી ઉમેરીશું. તેલ ઉમેરતા જ કોલસામાંથી એકદમ ધુમાડા નીકળવા લાગશે. બસ હવે તરત જ ધુમાડા બહાર ન જાય એ રીતના એકદમ ફિટ ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. એટલે બધા ધુમાડાની ફ્લેવર આ ઓળામાં બેસી જાય. હવે 1 થી 2 મિનિટ માટે આમ ઢાંકીને જ રાખવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે એક રોટલો પણ બનાવી લઈએ. તેના માટે 1/4 કપ જેવો બાજરીનો લોટ લેવાનો છે. આ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને સાથે થોડું થોડું પાણી લઈ લોટમાં ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. જો રોટલાનો લોટ ઢીલો બંધાયો હશે ને તો રોટલો છે એ લાંબો ટૂંકો થશે, ગોળ સરખા શેપનો નહીં બને. સાથે રોટલો ચોળવતી વખતે પણ કાળો થશે. એટલે બધું એકી સાથે પાણી ઉમેરી ન દેતા થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. જો વધારે પડતો કઠણ હશે ને તો રોટલો ચોળવતી વખતે તિરાડ પડશે. એટલે એવું ન થાય એના માટે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. લોટને મસળીને લીસો કરી નાખવાનો છે જેથી આપણે રોટલો ઘડીએ ને ત્યારે એકદમ લીસો બને. હવે થોડો પાણીવાળો હાથ કરવાનો છે અને એ હાથમાં લુવાને ગોળ ફેરવતા જવાનું છે. કિનારીઓ ઉપર થોડું પાણી લગાવતા રહેવું જેથી રોટલામાં તિરાડ ન પડે. તો આવી રીતે લુવાને ગોળ ફેરવતા જવાનું છે અને અંગૂઠા અને હથેળીની મદદથી કિનારીઓ પાતળી કરી લેવી. ત્યારબાદ વચ્ચેથી ગોળ ફેરવતા જાય, જેટલો જાડો કે પાતળો રાખવો હોય એટલો રોટલો ઘડી લેવો. તો અહીં રોટલો ઘડાઈ ગયો છે. સાથે તાવડીને પણ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. તો મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર રોટલાને શેકી લેવાનો છે. એક બાજુ શેકાતા રોટલો જ્યારે તાવડી છોડવા લાગે ને ત્યારે એની સાઈડ ચેન્જ કરી લેવી. સાથે બીજી બાજુ પણ રોટલાને ફેરવતા જઈ શેકી લેવાનો છે. તો હવે બંને બાજુ રોટલો શેકાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે. તો ગેસ બંધ કરી રોટલાને ડીશમાં કાઢી લઈશું અને ઘી ચોપડી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ રોટલો બનાવતી વખતે આટલી ટિપ્સને ફોલો કરશો ને તો તમારો રોટલો પણ આટલો સરસ થશે. અહીં રોટલો તૈયાર છે. તો સાથે દૂધીના ઓળાનું ઢાંકણ ખોલીને પણ જોઈ લઈએ. તો એકદમ સરસ રીતના સ્મોકી ફ્લેવર બેસી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થાય છે ને. આ સ્મોકી ફ્લેવરનો ઓળો જો તમે એકવાર ખાશો ને તો તમે એનો સ્વાદ ભૂલી નહીં શકો અને તમને ખબર જ નહીં પડે કે આ દૂધીનો ઓળો બનાવ્યો છે. હવે એકવાર મિક્સ કરી લઈશું અને આ ગરમા ગરમ ઓળાને બાજરીના રોટલા સાથે પીરસી લઈએ. સાથે મીઠો મીઠો ગોળ, સલાડ અને છાશ હોય ને તો બીજું કાંઈ જ ના જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે દૂધીનો ઓળો એકવાર જરૂરથી બનાવી જોજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. જો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છો તો અમારા પેજને જરૂરથી લાઇક કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.